વડોદરા નજીક પોર પાસે આવેલ વરસાડા ગામ નજીક એસટી બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં સવાર 15 જેટલા મુસાફરો સહિત એક બાળક ગંભીર ઇજાગ્રસ્ત થતા તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની સાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગોઝારા અકસ્માતના પગલે ભરૂચ વડોદરા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માત અંગે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વણામા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ પોરના વરસાડા ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહેલ સાધલીથી વડોદરાના કીર્તિસ્તંભ મુસાફરોને લઈને જઈ રહેલ એસટી બસને વડોદરાથી સુરત તરફ જઈ રહેલ ટ્રેલર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલર ડિવાઈડર કૂદી સામેની સાઈડ પર પસાર થઈ રહેલ એસટી બસને અડફેટે લેતા ટ્રેલર અને એસટી બસ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એક બાળક, બસ ચાલક અને કંડક્ટર સહિત 15 વધુ મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. વડોદરા મુસાફરોને લઈ આવી રહેલ એસટી બસને નડેલ ગોઝારા અકસ્માતના પગલે વણામા પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને એસટી બસના ડ્રાઈવર ધર્મેશભાઈ, કંડક્ટર દક્ષાબેન પરમાર અને એક બાળક સહિત ઇજાગ્રસ્ત 15 જેટલા મુસાફરોને સારવાર અર્થે વડોદરાની સાજ હોસ પિટલના તાત્કાલિક વિભાગ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામ ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે.